गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 4 सामान्य જ્ઞાનમાં ગઈ વખતે આપણે ત્રણ ગુજરાત રાજ્યના ત્રણ જિલ્લાઓની માહિતી મેળવી હતી કે જિલ્લાઓમાં શું શું આવેલું છે, એનું શું મહત્વ છે એ બધું. હવે આજે આપણે એક નવી વાત શીખવા જઈ રહ્યા છીએ, તાર્કિક આકૃતિઓ. હવે આકૃતિઓ તો આપણને ખબર છે, તાર્કિક શબ્દનો અર્થ આપણે સમજીએ. તાર્કિક એટલે તર્ક કરવું, કોઈપણ પઝલ્સ ને પોતાની બુદ્ધિ શક્તિથી સોલ્વ કરવું. તો આવી કેટલીય પઝલ્સ આપણે સોલ્વ કરતા હોઈએ છીએ. ઘણી વખત એક બોક્સ આપેલું હોય છે અને એમાંથી શબ્દો શોધવાના હોય અને એને ઉપર ગોળ કરવાનું હોય, આપણે આવું કરતા હોઈએ છીએ. ઘણી વખત આપણે એવું પણ કરતા હોઈએ છીએ કે પેન્સિલ ઉપાડવાની નહીં અને આકૃતિ દોરવાની. એના સિવાય ઘણી વખત આપણે એવું પણ કરતા હોઈએ છીએ કે શું કરતા હોઈએ છીએ કે ઘણા બધા શબ્દો, એક પાંચ શબ્દો આપેલા છે એમાંથી જે શબ્દ અલગ પડતો હોય એ શબ્દ ઉપર ગોળ કરો. આ સિવાય પણ આપણે કેટલાય કોયડા ઉકેલ અને કેટલુંય શીખતા હોઈએ છીએ, જેના લીધે આપણી બુદ્ધિ શક્તિનો વિકાસ થાય છે, નોલેજમાં વધારો થાય છે અને લોજિક આપણે જોઈ શકીએ છીએ. આ સિવાય એનું શું મહત્વ છે? અવલોકન શક્તિ. અવલોકન શક્તિ એટલે શું? તો કોઈપણ વસ્તુને બહુ જ ધ્યાનથી જોઈ, એનું અવલોકન કરી અને એના વિશેની માહિતી મેળવી, અને આ એક બહુ જ સારી બાબત કહેવાય છે. અવલોકન શક્તિ આપણી બહુ જ સરસ હોવી જોઈએ, તો જ આપણે બુદ્ધિથી વિકાસ, આગળ આપણો બુદ્ધિનો વિકાસ થઈ શકે છે. તો આપણે આમાં પણ એવું જ કરવાનું છે. તાર્કિક આકૃતિઓમાં કોઈ પણ 4 આકૃતિઓ આપેલી હશે અને 4 આકૃતિનું અવલોકન કરીને 5મી આકૃતિ કેવી હોઈ શકે છે એનો તર્ક કરીને આકૃતિ દોરવાની રહેશે, એને તાર્કિક આકૃતિઓ કહેવામાં આવે છે. આપણને આવી પઝલ સોલ્વ કરવાની બહુ મજા પણ આવતી હોય છે અને ઘણા બધા આપણે સરસ આપણો અવલોકન શક્તિનો વિકાસ પણ થતો હોય છે. તો આજે પણ આપણે એવું જ કરીશું. શું કરીશું કે આપણે આવી આકૃતિઓનું એકદમ બહુ જ સરસ રીતે અવલોકન કરીશું અને પછી કઈ આકૃતિ હવે આવશે એ દોરીશું. તો પહેલાં હું થોડા તમને ઉદાહરણો આપી દઉં છું, એના પછી તમારે જાતે કરવાનું રહેશે. તો આપણે તાર્કિક આકૃતિઓની ઉદાહરણ દ્વારા સમજ મેળવીશું કે કઈ રીતે આ થશે. પહેલું છે, એમાં 1, 2 અને 3 આકૃતિ આપેલી છે અને આ 3 આકૃતિના આધારે ચોથી આકૃતિ આપણે દોરવાની છે કે ભાઈ ચોથી આકૃતિમાં શું આવશે. આ 3માં આવું છે, બરોબર, આચ્છાદિત કરેલું છે, અહીંયા કલર છે, અહીંયા કલર છે, અહીંયા કલર છે, પણ આ આકૃતિમાં ક્યાંય કલર નથી. તો આ આકૃતિમાં ક્યાં કલર આવશે, કેવી રીતે આવશે, કેવી રીતે આખી પેટર્ન બની છે, તો એ આપણે જોવાનું છે. તો આપણે થોડું વિચારીએ કે ભાઈ અહીંયા કલર છે, અહીંયા કલર છે, અહીંયા કલર છે, તો આમાં પણ અહીંયા કલર આવશે. અથવા આપણને એવું લાગે કે ભાઈ અહીંયા કલર છે, અહીંયા કલર છે, અહીંયા કલર છે, તો અહીંયા કલર આવશે. ના, એવું નથી. આપણે પહેલાં વિચારીએ કે ભાઈ અહીંયા કલર છે, અહીંયા કલર છે, અહીંયા કલર છે, તો કયા કયા ખાનામાં કલર છે? બીજા ખાનામાં કલર, પહેલાં બીજા ખાનામાં કલર આવી ગયો, પહેલા ખાનામાં કલર આવી ગયો, ત્રીજા ખાનામાં કલર આવી ગયો, તો હવે કયા ખાનામાં કલર બાકી રહ્યો છે? ચોથા ખાનામાં. કેવી રીતે? કે ભાઈ આ પહેલું ખાનું છે, આ બીજું ખાનું છે, આ ત્રીજું ખાનું છે, ત્રણેય ખાનામાં એક એક વખત કલર આવી ગયો છે, પણ ચોથા ખાનામાં એકે વખત કલર નથી આવ્યો. તો આપણે ચોથા ખાનામાં આચ્છાદિત કરીશું, એટલે કે કલર કરીશું. આવી રીતે આપણે વિચારવાનું છે કે ભાઈ પહેલું છે, આવી રીતે વિચારી અને તો કયા સામાં કલર આવશે? ચોથા ખાનામાં. તો આવી રીતે પેન્સિલથી યા કલરથી આપણે કરી શકીએ છીએ. હવે આપણે બીજી આકૃતિ જોઈએ. તો બીજી આકૃતિમાં પણ એવું છે કે એક એક ખાનામાં કલર આવેલા છે. તો હવે આપણે જોઈશું કે કયા કયા ખાનામાં કલર છે અને કયા ખાનામાં કલર નથી. જો પહેલા ખાનામાં કલર છે, અહીંયા ત્રીજા ખાનામાં કલર છે, અહીંયા ચોથા ખાનામાં કલર છે. 1, 2, 3, 4 આપણે એવા નંબર આપ્યા, 1, 2, 3, 4. તો પહેલા ખાનામાં કલર છે 1, 2, 3, ત્રીજા ખાનામાં કલર છે 1, 2, 3, 4, ચોથા ખાનામાં કલર છે, તો કયા ખાનામાં કલર નથી? વેરી ગુડ, બીજા ખાનામાં. કયા ખાનામાં કલર નથી? બીજા ખાનામાં. અહીંયા ચોથા ખાનામાં નહોતો, અહીંયા બીજા ખાનામાં નથી, તો આપણે શું કરીશું? આપણે બીજા ખાનામાં કલર
કરી દઈશું. તો ખબર પડી ને હવે બધાને આવડી ગયું. મજા આવે છે ને આવું કરવામાં. આપણે વિવિધ મોબાઈલમાં ગેમ રમતા હોઈએ એનાથી તો આપણી આંખો ખરાબ થાય. એના કરતાં આપણે આવી કંઈક ગેમ રમીએ તો આપણું બુદ્ધિનો પણ વિકાસ થાય અને બહુ જ મજા આવશે. ચલો હવે આપણે ત્રીજું ખાનું જો ત્રીજામાં જોઈએ શું છે, આપણે જોઈ લઈએ. બધા ધ્યાન આપજો હા. આમાં શું વળી, આમાં તો ક્યાંય ભાગ પણ પાડેલા નથી, આમાં તો ક્યાંય કલર પણ આપેલા નથી, તો આમાં વળી શું હશે? તો પહેલાં તો આપણે એ વિચારવું કે આમાં છે શું ને આપણે કરવાનું શું છે. તો બોક્સો બધા સરખા છે, લંબચોરસ છે, ખાના બાના ક્યાંય પાડેલા નથી, પણ એક વસ્તુ આમાં અલગ પડે છે. શું અલગ પડે છે? લીટીઓ. તો તમે જોશો તો કે અહીંયા ઓછી, એનાથી વધારે અહીંયા, એનાથી વધારે અહીંયા, એવી લીટીઓ છે. આપણે લીટી ગણીએ કે ભાઈ અહીંયા એક લીટી છે, કેટલી છે? એક લીટી છે. અહીંયા એક અને બે અંદરની લીટી ગણવાની છે, આ બહારના બોક્સની લીટી ગણવાની નથી, આખા બોક્સની લીટી નથી ગણવાની, પણ બોક્સની અંદર આપેલી લીટીઓ ગણવાની છે. તો એક બે, તો અહીંયા બે લીટીઓ છે, અને એક બે ત્રણ, તો અહીંયા ત્રણ લીટીઓ છે. તો હવે વિચાર આવ્યો તમને કે શું હશે કે અહીંયા એક લીટી કરી છે, અહીંયા બે લીટી કરી છે, અને અહીંયા ત્રણ લીટી કરી છે. તો હવે આકૃતિને આગળ વધારવા અહીંયા કેટલી લીટીઓ આવી શકે છે? વેરી ગુડ, ચાર લીટીઓ. તો આપણે કંઈ કેટલી કરવાની લીટીઓ? એક બે ત્રણ અને ચાર. તો અહીંયા આપણે ચાર લીટીઓ કરી. થઈ ગયું ને, આવડી ગયું ને બધાને? હવે આપણે ચોથી આકૃતિ જોઈશું. ચોથી આકૃતિમાં શું છે? અહીંયા તો રાઉન્ડ પણ નથી ને ચોરસ પણ નથી, બોક્સ પણ નથી, ખાલી શું આપેલું છે? ક્રોસનું નિશાન આપેલું છે. ગાણિતિક ભાષામાં ગુણાકારનું નિશાન આપેલું છે, આપણે કહીએ તો ચોકડીનું નિશાન આપેલું છે. તો શું હશે? તો એવું હશે કે અહીંયા ટપકા દેખાય છે તમને લાલ લાલ કલરના, તો અહીંયા પણ આપણે બોક્સ ગણવાના છે, ખાના ગણવાના છે. ખાના ગણીએ તો એક બે ત્રણ ચાર, આપણે આવી રીતે ખાના ગણીશું. એક બે અહીંયા ગણીએ ત્રણ અને અહીંયા ગણીએ ચાર. એક બે ત્રણ ચાર. તો અહીંયા પહેલા ખાનામાં છે ગોળ, ચોથા ખાનામાં છે ગોળ, અને ત્રીજા ખાનામાં છે ગોળ. તો કયા ખાનામાં ગોળ નથી? બીજા ખાનામાં. બીજું ખાનું ક્યાં છે? અહીંયા. તો અહીંયા આપણે બીજા ખાનામાં ગોળ કરી દઈશું. આગળ હતું એવું જ. આવડ્યું બધાને? ખબર પડી? મજા આવી ને? ચલો હવે આપણે પાંચમી જોઈએ. હવે તો બધાને ફટાફટ બધું આવડી જશે. અહીંયા શું છે? પ્લસનું નિશાન છે. શાનું નિશાન છે? પ્લસનું. જો બધા પ્લસના જ છે, ધારીને જો. આમ જોવા જઈએ તો અલગ અલગ આપણને આકૃતિ લાગે છે કે ભાઈ અલગ અલગ આકૃતિ છે, કેવી રીતે કરવાનું, પણ ધારીને જુઓ કે અહીંયા શું છે? પ્લસ છે. તો અહીંયા પણ પહેલાં આપણે જોઈએ કે આ બધા પ્લસ છે, તો આપણે પહેલાં પ્લસ કરી દઈએ એટલે આપણને ખબર પડે. હવે શું કર્યું છે? પ્લસ કરીને અહીંયા એક લીટી કરી છે, અહીંયા એક અને બે લીટી કરી છે, અહીંયા એક બે અને ત્રણ લીટી કરી છે. અહીંયા પ્લસમાં એક લીટી, અહીંયા પ્લસમાં બે લીટી, અને અહીંયા પ્લસમાં ત્રણ લીટી કરી છે. તો હવે આપણે પ્લસમાં કેટલી લીટી કરીશું? વેરી ગુડ, ચાર લીટી. એક બે ત્રણ, આ ત્રણ તો આપેલી જ છે, અને છેલ્લે ચાર. તો આ આકૃતિ આવી બની જશે. એક બે ત્રણ ચાર. સરસ. હવે આપણે છઠ્ઠી. હવે અહીંયા તો કોઈ બોક્સ પણ નથી આપેલું, અહીંયા પણ કોઈ બોક્સ નથી આપેલું, અહીંયા પણ કશું ગોળ કે એવું આપેલું નથી. તો શું કરીશું? તો આપણે એવું કરીશું, પેટર્ન જોઈશું. શું જોઈશું? આપણે આરિયા પેટર્ન જોઈશું કે પેટર્નમાં કેવી રીતે કરેલું છે. તો એમાં આપણે પહેલાં તો વિસ્તૃત જોઈશું. તો આમાં તમને એવું લાગશે કે આ બંને તો સરખા છે, આ અલગ છે, તો અહીંયા વળી શું આવશે? આવું જ આવશે, આવું નવું જ આવશે ને, કારણ કે આ બે સરખું છે, તો આ અને આ સરખું જ આવશે ને. હા, આવશે સરખું, પણ એમાં થોડો ફરક છે.
બહુ જ બારીકાઈથી અવલોકન કરવાની જરૂર છે. જો વિદ્યાર્થી મિત્રો આ અવલોકન શક્તિનો વિકાસ છે તો બધી જ વસ્તુ એટલે કે નાનામાં નાની વસ્તુ પણ આમાં ધ્યાન આપવાની હોય છે કે આમાં શું થશે, આ બંને સરખું છે તો આ બંને સરખું આવશે, ચોક્કસથી સરખું આવશે, પણ આ બંનેમાં કંઈક ફરક છે, એક નાનો સરખો ફરક છે, બસ એ ફરક અહીંયા આવશે. શું ફરક છે એ હું કહું છું કે તમે જોયું કે આ અડધો રાઉન્ડ અને આ અડધા રાઉન્ડમાં ફરક છે કે આ અડધા રાઉન્ડમાં તીર દોરેલો છે અને આ અડધા રાઉન્ડમાં ટપકું દોરેલું છે. હવે અહીંયા શું થાય છે કે અહીંયા જે તીરવાળો અડધો રાઉન્ડ છે એ પહેલો આવે છે અને ટપકાવાળું અડધું રાઉન્ડ પછી આવે છે. જ્યારે અહીંયા ટપકાવાળો અડધો રાઉન્ડ પહેલો આવે છે અને તીરવાળો અડધો રાઉન્ડ પછી આવે છે તો આપણે શું કરવાનું છે? તો આપણે પણ અહીંયા શું થયું કે તીરવાળો અડધો રાઉન્ડ ઉપર આવ્યો અને ટપકાવાળો અડધો રાઉન્ડ નીચે આવ્યો. તો હવે પહેલો ઉપર કયો અડધો રાઉન્ડ આવશે? કયો આવશે? ટપકાવાળો રાઉન્ડ આવશે. કેમ કે તીરવાળો અડધો રાઉન્ડ તો ઉપર આવી ગયો છે તો હવે કોની વારી આવે છે? ટપકાવાળાની. આપણે નથી કહેતા એક વખત તારો વારો એક વખત મારો વારો, તો આ બંને પણ એવું કહી શકે ને કે પહેલાં અહીંયા તું આગળ તો અહીંયા હું આગળ, હવે ફરીથી અહીંયા તું આગળ તો હવે ફરીથી અહીંયા હું આગળ રહીશ. તીર અને ટપકું એકબીજા જોડે આવી વાતો કરે છે. તો હવે આપણે શું કરવાનું છે? આમ કરીને અડધો રાઉન્ડ એટલે કે અડધો ગોળ કરવાના પહેલાં તો કરી દો. હવે કોની વારી છે પહેલાં આવવાની? ટપકાની. તો અહીંયા આવશે ટપકું, અહીંયા આવશે તીર. મજા આવી વિદ્યાર્થી મિત્રો? તો બસ આજે હું તમને આ 6 આકૃતિના ઉદાહરણ મેં તમને આપ્યા અને આ 6 આકૃતિઓ મેં તમને સમજાવી. હવે આવી આજે માત્ર તમે આ 6 આકૃતિઓનું અવલોકન જ કરજો, નિરીક્ષણ જ કરજો કે કેવી રીતે થાય છે. ને આજે આપણે કોઈ હોમવર્ક કરવાનું નથી, હોમવર્ક હું તમને કાલે આપીશ. ઓકે ચલો.